તો મહત્વના સમાચાર આવી રહ્યા છે. ગોંડલથી, ગોંડલના બિલિયાળાના મતદાન મથકનો વિડીયો વાયરલ થયો છે. સરપંચ સહિત ચાર લોકો મતદાન મથકમાં જોવા મળ્યા છે. વિડીયોમાં ઈવીએમ પાસે એક સાથે ત્રણ લોકો ભેગા થયા છે અને કોંગ્રેસે ચૂંટણી પંચમાં બાબતે ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરી દીધી છે. તો પોરબંદર લોકસભાના ગોંડલ વિધાનસભામાં આવતા બિલિયાળા ગામના સરપંચ દીપક રૂપારેલિયા સહિત ચાર જેટલા લોકો મતદાન મથકમાં જોવા મળ્યા, એક સાથે ઘેરાવો કરી અને ઈવીએમ મશીનની પાસે જોવા મળ્યા હતા તમામ લોકો, જેને લઈ અને હાલ કોંગ્રેસ દ્વારા ફરિયાદ નોંધાવવાની તૈયારીઓ દર્શાવવામાં આવી છે. જૂનાગઢમાં હરિકણસાગરાએ પોતાના નિવેદન દરમિયાન ભાંગરો વાટ્યો છે. ભાજપના કાર્યકરોએ અમારી સહાયતા કરી ત્રણ ગામમાં ફરી અને મતદાનની માંગ કરતા નિવેદન દરમિયાન ભાંગરો વાટ્યો. કહ્યું કે માણાવદરના કોંગ્રેસના ઉમેદવાર હરિકણસાગરાએ આક્ષેપ કર્યો છે કે ભાજપના કાર્યકરોએ બોગસ મતદાન કરાવ્યાનો આક્ષેપ કર્યો છે. ત્રણ ગામોમાં ફેર મતદાન થાય તેવી માંગણી કરી છે. કચકપરા, સણોસરા અને સરાડિયામાં ફેર મતદાનની માંગણી કરવામાં આવી છે. એ ભાજપના જે કાર્યકરો હોય, અમે અમારા કાર્યકરોની ભજિયા પાર્ટી મીટિંગ કરતા હતા, પછી ભાજપના જે કાર્યકરો છે એ અલગથી મીટિંગ કરતા હતા અને અમને સહયોગ આપતા હતા. એવું નથી, અમે તો અમારા કાર્યકરોની અને અમારી તાકાતથી ચૂંટણી લડીએ છીએ. ભાજપ વાળાએ સહકાર દીધો હોય એવું હું માનતો નથી, પણ એને એને દીધો હોય તો પાછળથી દીધો હોય. અમદાવાદના ધોળકામાંથી એક સમાચાર આવી રહ્યા છે, જ્યાં મહિલા પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે, દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. મહિલા પર દુષ્કર્મ આચરી મહિલાની પુત્રીની હત્યા કરવામાં આવી છે. ટ્રક ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું છે. દુષ્કર્મ બાદ મહિલાની પુત્રીને ટ્રક નીચે ફેંકી દેવામાં આવી અને પુત્રી પર ટ્રક ચડાવી અને પુત્રીની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે ટ્રક ડ્રાઈવરને પકડી અને તપાસ શરૂ કરી છે. જ્યારે ધોળકામાં આ ગંભીર ઘટના સામે આવી, જ્યાં એક હેવાન દ્વારા મહિલાનું દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યારબાદ મહિલાની પુત્રીને ફેંકી અને તેના પરથી ટ્રક ચડાવી દેવામાં આવ્યો અને તેની ગંભીર રીતે હત્યા કરી દેવામાં આવી. તો ભાવનગરના ગઢેચી નદીના પુલ પાસેની એક ઘટના સામે આવી રહી છે, જ્યાં ટ્રેનનો કોચ ગઢેચી પુલ પાસે ટ્રેક પરથી ઉતરી ગયો. પાટા પરથી ઉતરવાને કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયું હતું. રેલવે ક્રોસિંગ પાસે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થયો હતો. રેલવે પ્રશાસન દ્વારા ટ્રેનને પાટા પર લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જ્યાર બાદ રેલવે લાઇન ફરી શરૂ કરવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા. રેલવે અધિકારીઓ ઘટના સ્થળે તરત જ પહોંચી ગયા હતા. સુરતમાં પણ એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા હતા. સુરતના વરાછામાં દિવાલ પડી, દિવાલ તૂટી પડતા 25 ગાડીઓને નુકસાન થયું છે. સદનસીબે કોઈને આ અકસ્માતમાં જાનહાની નથી થઈ. દિવાલ પડતા 25 જેટલા વાહનો માત્ર નુકસાન પામ્યા છે. કોઈ પણ વ્યક્તિ કે પશુને જાનહાનીનો ખતરો નથી. તો બીજી તરફ ભાવનગર શહેરમાં બે દિવસ પહેલા બિલ્ડિંગમાં બનાવેલા ગોડાઉનમાં આગ બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે. મનપાના ફાયર વિભાગે ઘટનાની આસપાસની બિલ્ડિંગને નોટિસ ફટકારી છે. 10 જેટલી બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો લગાડવા માટે નોટિસ આપવામાં આવી છે. નોટિસ બાદ પણ ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં નહીં આવે તો બિલ્ડિંગને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તો સુરતમાં એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. જી હા, સુરતમાં કાર ભાડે મેળવવી અને વેચવાના કૌભાંડનો પર્દાફાશ સામે આવ્યો છે. મેટ્રોના પ્રોજેક્ટમાં કાર ભાડે મેળવાતી હતી. કાર ભાડે મેળવી બારોબાર વેચી દેવામાં આવી હતી. અમરેલીના ગુનાની સુરત પોલીસમાં અરજી થતાં ભાંડુઆ ફૂટી ગયો હતો. સુરતમાં અરજી કરનાર સન્ની અમરેલીમાં નીકળ્યો આરોપી. જી હા,
સુરતના બુટલેગર અલ્પેશ જાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સુરત, અમરેલી, ભાવનગરના 100થી વધુ લોકો આ કૌભાંડનો શિકાર બન્યા છે. 35,000 થી 40,000 ભાડું મેળવવાની લાલચ આપવામાં આવતી હતી અને 2 થી 3 મહિના ભાડું ચૂકવી બાદમાં બારોબાર કારને વહેંચી મારવામાં આવતી હતી. સામાન્ય મધ્યમ વર્ગના લોકો જે પોતાને 2-3-4-5 લાખ રૂપિયાની મૂડી બચત કરીને આપે અને ત્યાર પછી એ ગાડી ગીરવે મૂકે છે, એ લોકોને એવું એ કહીને લાલચ આપી રહ્યા છે કે ભાઈ મેં તોમાં તમારે 35,000 થી 40,000 રૂપિયા દર મહિને તમને મળશે અને તમારા હપ્તા ભર્યા પછી પણ તમને પૈસા બચશે. એ લાલચે એ લોકો 4-5 મહિના પૈસા આપે અને ત્યાર પછી પૈસા આપવાનું બંધ કરી દે છે અને એ ગાડી માલિક પાસે જે બીજી ચાવી રહેલી હોય તે ચાવીની મદદથી ત્યાંથી ગાડી ઉપાડી લઈને બીજાને આપી દે છે. આ રેકેટ ચાલી રહ્યું છે અને મેટ્રોની અંદર કોઈ ગાડી ત્યાં ચાલતી નથી. મેટ્રોના નામે આ લોકો ખોટી રીતથી કૌભાંડ કરી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરી કૌભાંડ અને ફ્રોડ કરી રહ્યા છે. પહેલા વેપારીને માર મારવામાં આવ્યો, ત્યારબાદ અન્ય એક ઘટના વડોદરામાં ઘટી જેમાં થોડા દિવસે મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ થઈ. જી હા, વડોદરામાં ધોળા દિવસે એક મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ થઈ જતા સ્થાનિકોમાં હાલ ભયનો માહોલ ફેલાયો છે. વડોદરાના નવલખી વિસ્તાર પાસે 2 શખ્સોએ ચેઇન સ્નેચિંગ કર્યું અને બાઇક સવાર 2 શખ્સો મહિલાઓનો છોડો ખેંચી અને ફરાર થઈ ગયા હતા. જોકે આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ હતી અને આ સીસીટીવીના આધારે પોલીસે ચેઇન સ્નેચરની શોધખોળ હાથ ધરી દીધી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે શાંતિપ્રિય નગરી તરીકે જણાતી આ વડોદરામાં ખૂબ ક્રાઇમ થઈ રહ્યા છે તેવા બાબતો અને સમાચારો સામે આવી રહ્યા છે. 6:40 વાગે બધામણી બાગ તરફથી એક બેન છે, તેમનું આખું જે ગ્રુપ છે વોકિંગ માટે નીકળતા હોય અને તે વખતે બે અજાણ્યા શખ્સ છે એ બાઇક પર આવેલા હતા અને આ બેનના છે થોડા આંચકીને નવલથી ગેટથી યુટર્ન લઈ અને ત્યાંથી ભાગી ગયેલા હતા. જે બેન છે એમની ઉંમર લગભગ 65ની આજુબાજુ છે અને જે અછોડું છે એ જે બેન કહી રહ્યા છે એનો 3.5 તોલાનો. તો મહેસાણામાં પણ બિલ્ડરની જામીન અરજી ફગાવી દેવામાં આવી. બિલ્ડર જિગ્નેશ પરમારની આગોતરા જામીન અરજી રદ કરી દેવામાં આવી. ધરપકડથી બચવા માટે બિલ્ડર જિગ્નેશે અરજી કરી હતી. બિલ્ડરે લોન બાકી હોવા છતાં ફ્લેટ વેચ્યા હતા. ફ્લેટ માલિકો સાથે ઠગાઈ આચરવામાં આવી હતી અને ફાઇનાન્સ કંપનીની નોટિસ બાદ કૌભાંડનો પર્દાફાશ થયો.